બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં આવેલી કેટલીક બેંકના ખોટા સિક્કા પણ છે. શું છે સમગ્ર મામલો જુઓ અમારા આ રિપોર્ટમાં. અત્યારે તો ધાનેરામાં ચોરને એક જ વાત સાંભળવા મળી રહી છે કે ધાનેરાની કેટલીક બેંકોમાં બેંક મેનેજર નહીં પણ દલાલોનું રાજ ચાલી રહ્યું છે અને ધાનેરા વિસ્તારના ખેડૂતો ખુલ્લેઆમ લૂંટાઈ રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને વિવિધ લાભો આપવામાં આવી રહ્યા છે, જેવા કે પાક ધિરાણ, ધંધાકીય લોન, પશુપાલન માટેની લોન અને જેવી વિવિધ પ્રકારની વિવિધ સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે. પણ જ્યારે આ સુવિધાનો લાભ લેવો હોય તે પહેલાં ખેડૂતે બેંકમાં જવું પડે છે અને જ્યાં બેંક મેનેજર અને દલાલોનું રાજ ચાલી રહ્યું છે ત્યાં જો ખેડૂતને તેમને પૈસા આપે તો તેનું કામ થાય છે અને જો પૈસા આપવાની ના પાડે તો ખેડૂતને ધુતકારીને બેંકમાંથી કાઢી મૂકવામાં આવે છે. ત્યારે આ શિકારનો ભોગ બનેલા એક ખેડૂતને પોતાનું નામ આપવાની શરતે જણાવ્યું હતું કે કોઈ પણ પ્રકારની લોન લેવા માટે બેંકમાં જઈને ત્યારે બેંકના મેનેજરને ડાયરેક્ટ ખેડૂત સાથે વાત નથી કરતા, મેનેજર દ્વારા નક્કી કરેલા દલાલને મળવું પડે છે અને જ્યારે દલાલને મળવા જઈએ ત્યારે દલાલના લોનના કાગળ કરે છે અને શરત મૂકે છે કે જેટલી લોન પાસ થાય તેમાંથી 20-25% જેટલું કમિશન આપવું પડે અને જો ખેડૂત કમિશન આપવાની ના પાડે તો લોન કેન્સલ થઈ જાય છે અને ખેડૂતની ટકાવારી આપી લોન કરાવે છે. તે ખેડૂતનું તમામ કામ દલાલ કરાવી આપે છે. આટલું જ નહીં પણ જ્યારે ખેડૂતને નોડિયું આપવામાં આવે છે તે બીજી બેંકોમાંથી સહી સિક્કા કરાવી લાવે અને બીજી બેંકમાંથી તમારી લોન ચાલુ તો નથી ને ત્યારે બીજી બેંકમાં જવાના બદલે દલાલો પોતાની પાસે પડેલા ડુપ્લિકેટ સિક્કા મારી લોન પાસ કરાવી નાખે છે અને જો ખેડૂત પૈસા નથી આપી શકતો તે આવા લાભોથી વંચિત રહી જાય છે, જેથી હવે તંત્રે જાગવાની જરૂર છે અને લેભાગુ મેનેજર અને દલાલોને ઝેર ભેગા કરવાની જરૂર છે. હવે જોવાનું એ રહે છે કે અહેવાલ બાદ પણ તંત્ર જાગે છે કે પછી ચૂપચાપ તમાશો જોયા કરે છે તે આવનારો સમય જ બતાવશે. સુરેશ ગલચરનો રિપોર્ટ, S9 ન્યૂઝ, બનાસકાંઠા.